महाराज जय। सिंहासना बिराजदार पियोड़ा महाराज तथा वाला संतो तथा हरिभक्तो सौने तथा गुरुजी तथा सौने जय स्वामीनारायण। मंगल मूर्ति महाप्रभु श्री सहजानंद सुख रूप भक्ति धर्म सुत श्री हरि समरुषदायनुप गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वाला भक्तों अपने जेने सांभळवाना छे एनो हूँ परिचय आपू छू कि अत्यारे जे दुनिया ने हचमचावी नाखे छे ए कोरोना कोण छे एनु आपणे जाणवू जोईए। एटले एना आखा कुटुंबनुं तमने ओळखाण आपू छू कि एना पिता छे एनुं नाम ताव छे, માતાનું નામ શરદી છે, ભાઈનું નામ ઉધરસ છે, એની બેનનું નામ શીખ છે અને એનું જન્મસ્થાન ચીનમાં છે અને અભ્યાસ અમેરિકામાં કર્યો છે અને પરીક્ષામાં ઇટાલીમાં આપી છે। હવે આ ભણી ગણી અને મોટો થયો છે અને એના મામાને ઘેરે જાય છે ત્યારે મામીને બહુ પણ આનંદ થાય છે કે ભાણિયાભાઈ આવ્યા। મામી કહે શેડાળો આવ્યો ભાઈ શેડાળો આવ્યો, ભણી ગણીને ભાઈ શેડાળો આવ્યો। આ રીતે મામી એને ખૂબ આવકારે છે અને રાજી થાય છે અને ત્યાં બે દિવસ રોકાય પછી એના બેનને ઘરે જાય છે અને બેન આવે છે, બેન પણ રખાય છે અને બેનને પણ આનંદ થાય ને કે ભાઈ અમેરિકામાં ભણ્યો હોય, નિટાળીમાં પરીક્ષા આપી હોય, હવે નાપાસ છો કે પાસ છો એ કાંઈ ખબર નથી, પણ બેનને બહુ વરખશે બહુ વરખશે। એટલે એ બોલે છે કે ભાઈ આવ્યો કોરોના આવ્યો ભાઈ કોરોના આવ્યો, મામાને ઘેરથી કોરોના આવ્યો, ભાણિયા માટે શું લાવ્યો રે ભાઈ મામાને ઘેરથી કોરોના આવ્યો, મામીએ મોકલેલ માસ્ક લાવ્યો ભાઈ મામાને ઘેરથી કોરોના આવ્યો, કાકી માટે કકળાટ લાવ્યો ભાઈ મામાને ઘેરથી કોરોના આવ્યો, જગતમાં લોકડાઉન લાવ્યો ભાઈ મામાને ઘેરથી કોરોના આવ્યો, ભીખુ દાદા માટે શું લાવ્યો ભાઈ મામાને ઘેરથી કોરોના આવ્યો, દાદાએ મોકલેલ દાંતનું ચોકઠું લાવ્યો રે ભાઈ મામાને ઘેરથી કોરોના આવ્યો, આપડા માટે શું લાવ્યો ભાઈ મામાને ઘેરથી કોરોના આવ્યો, શિખામણનું પોટલું લાવ્યો રે ભાઈ મામાને ઘેરથી કોરોના આવ્યો। આ મામાએ ને મામીએ ને દાદાએ છે ને બધું મોટું પોટલું બંધાવ્યું છે, હવે એમાં શિખામણનું પોટલું છે આપણે ઉખેડી અને કેવું છે એ આપણે જોઈ અને પછી અનુભવીએ કે આપણે ક્યાં છીએ એમ। કે શિખામણમાં એવું છે કે જીવનમાં સ્વસ્થતા લાવતા શીખવાડ્યું, કુટુંબ સાથે સમય વિતાવતા શીખવાડ્યું, બહારનું નહીં ખાવાનું શીખવાડ્યું, પોતાની ઈચ્છા વગરનું ગરમ અને સમયસર ખાતા શીખવાડ્યું, ઓછી આવકમાં ઘર ચલાવતા શીખવાડ્યું, રસોડામાં પત્નીને મદદ કરતા શીખવાડ્યું, કઠોળ ખાતા શીખવાડ્યું, બાળકોને બહારનું જંક ફૂડ નહીં ખાવાનું શીખવાડ્યું, પછી બાળકોને ઓનલાઈન શિક્ષણ લેતા શીખવાડ્યું, પાન મસાલા ઘરે બનાવતા શીખવાડ્યું, ઇસ્ત્રી વગર કપડાં પહેરતા શીખવાડ્યું, ઘેર દીકરાના વાળ કાપતા શીખવાડ્યું, કસરત અને યોગા કરતા શીખવાડ્યું, ભગવાનની પૂજા પાઠ કરતા શીખવાડ્યું, લોયાધામ મંદિરની સાંસવરની કથા સાંભળતા શીખવાડ્યું, લોયાધામ પરિવારમાં ઘેર ઘેર શાકોત્સવ અને અન્નકૂટ ઉત્સવ કરતા શીખવાડ્યું, ઘર સભા કરતા શીખવાડ્યું, આપણા જીવનની કિંમત શીખવાડી, માણસોને માણસાઈ શીખવાડી, કહૂત ગેમ રમતા શીખવાડ્યું, પોલીસ ડૉક્ટર નર્સ અને સફાઈ કામદારનું સન્માન કરતા શીખવાડ્યું, મૃત્યુ પાછળ બેસણું ન કરવાનું શીખવાડ્યું, ઓનલાઈન કથા પારાયણ કરવાનું શીખવાડ્યું, આ બધું શીખવાડ્યું છતાં આપણોએ કેટલું બધું ટૂંકું કર્યું છે અને કેટલું બધું ઘટાડ્યું છે। હવે એની વાત આ બધું કરે છે કે આ બધું ક્યાંથી લાવ્યું કંઈ ખબર પડી નહીં મને,
કુટુંબ ટૂંકું થયું, આપણા વ્યવહાર ટૂંકા થયા, સંબંધો ટૂંકા થયા, ઉંમર જિંદગી ટૂંકી થઈ, ઊંઘ ટૂંકી થઈ, મન ટૂંકા થયા, મહેનત ટૂંકી થઈ, આપણા વાળ ટૂંકા થયા હાથમાં ન આવે એવા, પછી કપડાં ટૂંકા થયા, મર્યાદા ટૂંકી થઈ, બાળકોની સંખ્યા ટૂંકી થઈ, ઘરે જમવાનું હવે ઘટ્યું છે. હું પાછું બીજું એમ કહે છે કે ઘરે જમવાનું ઘટ્યું, સાચા ઘરેણા ઘટ્યા, ગણતર ઘટ્યું, પગે ચાલવાનું ઘટ્યું, ખોરાક ઘર ઘટ્યા, મર્યાદા ઘટી, લાજ તો ટૂંકી નહીં પણ હાવ ગઈ, ઘી માખણનો વપરાશ ઘટ્યો, દયા ઘટી, દવા વધી અને દારૂ વધ્યો, સુખ ચેન ઘટ્યા, ન્યાય ઘટ્યો અને અન્યાય વધ્યો, મહેમાન ઘટ્યા અને માંગણી વધી, પછી માંગણ વધ્યા, લાગણીઓ ઘટી અને માંગણીઓ વધી, પ્રેમ ઘટ્યો અને અપેક્ષાઓ વધી. આપણા જીવનમાં થયેલ વધ અને ઘટ એક સરખા રાખવા હોય તો લોયાધામ મંદિરમાં સાંજ સવાર થતી કથા સાંભળો અને જીવનને એક સરખું બનાવો. જય સ્વામિનારાયણ.